દક્ષિણ ગુજરાતમાં નવસારીથી સુરત અને વાપી અપડાઉન કરતા વર્ગ માટે રાહતરૂપ નિર્ણય લેવાશે. લોકડાઉનથી બંધ માસિક પાસ હોલ્ડરો માટે લોકલ ટ્રેનમાં મુસાફરી માટે પરવાનગી આપતી જાહેરાત વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવી છે. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીમાં અનેક જિલ્લાઓમાંથી શ્રમજીવી અને કર્મચારીઓ માટે લાઇફલાઇન ગણાતી રેલવેમાં પાસ ઇસ્યુ થતા ન હતા, જેથી પાસ હોલ્ડરો બસ અને ખાનગી વાહનોમાં મોટી રકમ ચૂકવીને મજબૂરીવશ અપડાઉન કરતા હતા. ત્યારે કોરોના કેસની સંખ્યા ઓછી થતા વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં 58 જેટલી લોકલ ટ્રેનમાં માસિક પાસ ઇસ્યુ કરવાની શરૂઆત કરતા સુરત નવસારી વચ્ચે અપડાઉન કરતા વર્ગોને મોટી રાહત થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 12 જેટલી ટ્રેનોમાં પાસને પરવાનગી આપવામાં આવી છે. નવસારીથી સુરત 900 રૂપિયા સુધીનો પાસ ઇસ્યુ થાય છે, જેની સામે એસટી બસનો પાસ 1500 અને કર્મચારીઓને રિક્ષાના રોજના 60 મળી 3300 રૂપિયાનો ખર્ચ થતો હતો, જેથી હવે રેલવે પાસની સુવિધા શરૂ થતા સીધી 3000ની બચત થશે અને એ રેલવે બસ કરતા સુરત ઓછા સમયમાં સુરત પહોંચી શકાય છે. નવસારી રેલવે સ્ટેશન પહેલા દિવસે 200થી વધુ પાસ ઇસ્યુ થયા હતા. પાસની પરવાનગીમાં પણ કેટલી ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી મુશ્કેલીઓ એ પણ સામે આવી હતી કે સવારે 8:30 વાગે આવતી વિરાલ સુરત સેન્ટ્રલમાં પાસને પરવાનગી ન મળતા એ ટ્રેન સુરત જવા માટે અપડાઉન કરતા વર્ગ માટે ઉપયોગી છે, ત્યારે તેમાં પાસ ઇસ્યુ ન થતા પાસ હોલ્ડરોમાં નારાજગી જોવા મળી હતી. પૂનમબેન, કેટલી મુસીબત પડી તમને અત્યાર સુધી? બસમાં જવા માટે અને ઇકોમાં જવા માટે ઘણી બધી તકલીફો પડે છે. ત્યાં બસમાં બી ઘણી બધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને વેઇટિંગ ખાસો એવું કરવું પડે છે, અને ઇકોમાં બી પોલીસવાળાની થોડી તકલીફો પડે છે અમને. તો ટ્રેન માટે અમને વધારે પડતું સારું પડે છે, બટ જો ટ્રેનમાં આ 8:30નો અને સાંજે 6:35નો પાસ ચાલુ કરે તો અમારા માટે વધારે બેનિફિટ છે. મોસ્ટ ઓફ પબ્લિક 8:35 મોર્નિંગમાં 8:30 અને સાંજે 6:35માં જ ટ્રાવેલિંગ કરે છે. સાંજે કોઈ 5:25માં મોસ્ટલી પબ્લિક ટ્રાવેલ નથી કરતું, તો અમારા માટે એ બેનિફિટ છે કે તમે મોર્નિંગની જે 8:30ની ટ્રેન છે એના માટે પાસ શરૂ કરો.